નમસ્કાર મિત્રો, હાલ જ્યારે ગુજરાતમાં જે ચૂંટણીનો પર્વ અત્યારે રિસેન્ટમાં પૂરો થયો છે, જેનું પરિણામ પણ આવી ગયું છે, અને જે તે પાર્ટીએ જે બહુમતી સરકાર બનાવી છે તેને આપણે આવકારીએ છીએ, તેને સ્વીકારીએ છીએ. પણ મિત્રો, ક્યાંય જે તે સમયે જે તે પાર્ટી આવીને આપણા દળ માટે, આપણા સંસ્થા માટે, સરકારી કર્મચારીઓ માટે, ઇવન સામાન્ય વ્યક્તિ માટે જે તે જાહેરાતો કરી હતી, તે તમામ વસ્તુ એક જાહેરાત પૂરતી હતી. હવે જે પરિણામ આવી ગયું છે તેના પ્રતિ જે સરકાર છે તે સારી છે, કારણ કે તે સરકારે જ આપણા 454 કર્યા હતા એ સ્વીકારવાઈ રહ્યું. મિત્રો, હાલ મોટાભાગના ભાઈઓ હાલ પણ ક્યાંક કોઈ વિડીયોના કમેન્ટમાં, કોઈક ગ્રુપમાં, ક્યારેક કોઈક સોશિયલ મીડિયા પર કમેન્ટ કરતા હોય છે, કોઈક પોસ્ટ મૂકતા હોય છે, કે એવા મેસેજો ફોરવર્ડ કરતા હોય છે, તો એક ભાઈ તરીકે સલાહ આપવા માટે આવ્યો છું કે આ વસ્તુને હવે અહીંયા સ્ટોપ કરી દેવી જોઈએ. કારણ કે જ્યારે ઇલેક્શન ચાલતું છે તે સમયે જે વસ્તુ કરી, જ્યાં તા જે કંઈક તમારા એફર્ટ્સ હતા તમે લગાવ્યા, જે તે આમ જે બીજી પાર્ટી લોકો એફર્ટ્સ લગાવ્યા, તે તમામ ચૂંટણી લક્ષ્યતા એ પતી ગયા છે. પણ હવે ક્યાંય જે સરકાર છે તેમાં રહીને આપણે કામ કરવાનું છે. મિત્રો, હાલ સદંતર જે મિત્રો લોકો વારંવાર મેસેજો ફોરવર્ડ કરી રહ્યા છે, જે લોકો કમેન્ટમાં કંઈક લખે છે, જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, એ તમામને હવે હું ટકોર કરું છું કે પ્લીઝ આ વસ્તુ બંધ કરી દેજો. કારણ કે ક્યાંય આપણે નુકસાન કરે એવી કોઈ વસ્તુ આપણે કરવાની નથી બનતી. અને આપણા હોમગાર્ડ્સના ભાઈઓ, આપણા જીઆરડીના ભાઈઓ ખૂબ ઇનોસન્ટ છે, ગમે ત્યારે ગમે તેની વાતે ચડી જાય એવા વ્યક્તિઓ છે. એટલે ખાસ હું ટકોર કરું છું કે ક્યાંય આ વસ્તુ સાચવજો. કારણ કે હવે 5 વર્ષ તો જે સરકાર છે જે હતી પહેલાંથી હતી, જેમાં આપણે ખુશ તો હતા, ક્યાં આપણી તકલીફ હતી તે સમજીને તેને દૂર એ કરી, એટલે મહજ હવે આપણે જે આપણી ખાખીની ગરિમા છે તેમાં રહીને વર્તવું રહેવું. સો મિત્રો, ખાસ આ બાબતને ધ્યાન દોરજો, આ બાબતને ખાસ ફોલો કરજો. મિત્રો, ચલો મિત્રો મળીએ. જય હિન્દ, જય ભારત.